વિદ્યાર્થી મિત્રો ધોરણ 4 આજે આપણે વિષય ગણિત એમાં પ્રકરણ 11 ઘડિયા અને ભાગાકાર તો બાળ મિત્રો આ પ્રકરણની અંદર તમારે ઘડિયા પહેલા સૌપ્રથમ આવડવા જોઈએ જો ઘડિયા આવડશે તો જ તમને ભાગાકાર આવડશે બરાબર તો સૌપ્રથમ બાળ મિત્રો આપણે 1 થી 10 સા અને 11 થી 20 ના ઘડિયા મળે કરવાના રહેશે બરાબર તો જો બાળ મિત્રો દાખલા નંબર બરાબર એમાં તમને શું કીધું છે ઉદાહરણ પ્રમાણે ગુણાકારની સરવાળા અને ગુણાકાર સ્વરૂપે લખો તમને ઉદાહરણ આપેલું છે જુઓ પહેલા તમને ફૂદડીઓ આપેલી છે બરાબર તો તમને સૌપ્રથમ જો તમને ઊભી લાઈન કેટલી આપેલી છે તો 1 2 3 અને 4 બરાબર અને આડી લાઈન 1 2 અને 3 તો 3 ની આડી લાઈન તમને ઊભી કેટલી આપેલી છે 4 બરાબર આ 1 3 લાઈન આ બીજી પણ 3 ની લાઈન છે ત્રીજી પણ 3 ની લાઈન છે અને ચોથી લાઈન પણ 3 ની છે 3 ને આપણે કેટલી વખત લખીશું 4 વખત 1 2 3 અને 4 3 ની લાઈન છે આપણે આડી લાઈન જુઓ 1 2 3 3 ની લાઈન છે પણ કેટલી વખત આપેલી છે તો 1 2 3 અને 4 વખત એટલે સૌપ્રથમ આપણે 3 ને કેટલી વાર લખીશું 4 વખત પછી આ 4 વખત જે 3 છે એનો સરવાળો કરો 3 ને 3 6 6 ને 3 9 9 ને 3 12 એટલે આપણે કેટલા લખ્યા બાળ મિત્રો 12 હવે તમારી ઊભી લાઈન કેટલી છે 4 એટલે આપણે 4 લખ્યા આડી લાઈન કેટલી છે 3 એટલે આપણે 3 લખ્યા એટલે 4 કરી 12 તો 3 કેટલી વખત છે 4 વખત 4 ગુણ્યા 3 બરાબર 12 બરાબર હવે એવી જ રીતે આપણે બધા દાખલા ગણવાના છે તો સૌપ્રથમ જો બાળ મિત્રો આડી લાઈન કેટલી છે તો 1 2 3 અને 4 4 અને કેટલી લાઈન છે તો 1 2 3 4 અને કેટલી લાઈન છે 1 2 અને 3 આપણે 4 ને કેટલી વાર લખીશું 3 વખત 1 2 અને 3 જો બાળ મિત્રો ફરીથી આડી લાઈન કી છે 1 2 3 અને 4 4 લખોટીઓ છે એવી 4 લખોટીઓની આડી લાઈન કેટલી વખત આપેલી છે તો 1 2 અને 3 બરાબર તો આપણે 4 ની કેટલી વખત લખીશું 3 વખત 4 ને 4 8 8 ને 4 પણ 8 પછી 9 10 11 અને 12 એટલે આપણે કેટલા લખીશું બાળ મિત્રો 12 હવે ચલો ઊભી લાઈન કેટલી આપેલી છે 1 2 અને 3 તો 3 અને આડી લાઈન 1 2 3 અને 4 એટલે 4 ને 4 કરી 12 બરાબર બાળ મિત્રો હવે ચલો આમાં પહેલા તો ઊભી લાઈન કેટલી વખત છે એ આડી લાઈન એ આડી લાઈન માં કેટલી કેરીઓ આપેલી છે 1 2 3 અને 4 બરાબર એવી 4 4 લાઈન ની કેટલી લાઈનો છે તો 1 2 3 અને 4 કેટલી લાઈન આપેલી છે 4 તો આપણે 4 ને 4 વખત લખીશું 1 2 3 અને 4 બરાબર આડી પણ 4 ની લાઈન છે ઊભી પણ 4 ની લાઈન છે બરાબર એટલે આપણે 4 ને 4 વખત લખીશું તો 4 ને 4 8 8 ને 4 12 12 ને 4 ગણો 12 પછી 13 14 15 અને 16 એટલે કેટલા થયા 16 આડી લાઈન પણ 4 છે ઊભી લાઈન પણ 4 છે ચોકુ ચોકુ 16 હવે છે ત્રીજો દાખલો પક્ષીઓ આપેલા છે તો સૌપ્રથમ આડી લાઈનમાં કેટલા પક્ષીઓ આપેલા છે 3 બરાબર એક પક્ષીની લાઈન કેટલી છે તો 1 2 3 4 અને 5 બરાબર એટલે આપણે 3 ને કેટલી વાર લખીશું 5 વાર 1 2 3 4 અને 5 તો આનો બધાનો સરવાળો કરવો જોઈએ તો 3 ને 3 6 6 ને 3 9 9 ને 3 12 12 ને 3 15 બરાબર હવે તમે જુઓ આડી લાઈન કેટલી આપેલી છે 3 ઊભી લાઈન 1 2 3 4 અને 5 બરાબર તો ઊભી લાઈન કેટલી આપેલી છે 5 આડી લાઈન 3 અને 5 કરી 15 બરાબર તો અહીંયા બાળ મિત્રો આપણે દાખલા નંબર 1 માં ઉદાહરણ અને 3 દાખલા વિશે અભ્યાસ કરી ગયા નમસ્કાર બાળ મિત્રો આપણે
દાખલો ચોથા નંબરના દાખલામાં તમને સફરજન આડી લાઈનમાં કેટલા આપેલા છે તો 1 2 3 4 5 અને 6 એવી 6 ની કેટલી લાઈન આપેલી છે તો 1 2 3 અને 4 એટલે આપણે 6 ને કેટલી વાર લખીશું 4 વાર 1 2 3 અને 4 જો બાળ મિત્રો સફરજન છે માં આડી લાઈનમાં કેટલા સફરજન છે તો 1 2 3 4 5 અને 6 એવી 6 6 ની લાઈનમાં કેટલા સફર કેટલી લાઈન છે તો 1 2 3 અને 4 ઊભી લાઈન 4 છે 6 6 ની બરાબર એટલે આપણે 6 ને કેટલી વાર લખીશું 4 વખત એટલે સરવાળો કેટલો થશે 24 બરાબર તો 1 2 3 અને 4 અને 4 વખત 1 2 3 4 અને 6 ની લાઈન 4 વખત આપેલી છે કે 6 6 24 હવે જો બાળ મિત્રો પાંચમા નંબરનો દાખલો છે આડી લાઈનમાં કેટલા આપેલા છે તો 1 2 3 4 અને 5 એવી 5 5 ની કેટલી લાઈન છે તો 1 2 3 4 5 અને 6 5 5 ની કેટલી લાઈન છે 6 એટલે આપણે 5 ની કેટલી વાર લખીશું 6 વખત 1 2 3 4 અને 5 એટલે 6 વખત છે 1 2 3 4 5 અને 6 5 5 ની લાઈન કેટલી વખત છે 6 વખત એટલે 1 2 3 4 5 અને 6 એટલે સરવાળો કેટલો થશે 5 5 10 5 5 10 5 20 5 25 ને 5 30 બરાબર 6 વખત કઈ લાઈન આપેલી છે 5 ની એટલે 6 5 30 હવે જુઓ કેટલી વખત છે આડી લાઈનમાં જુઓ 1 2 3 4 અને 5 એવી 5 5 ની કેટલી લાઈન આપેલી છે તો 1 2 3 અને 4 એટલે 5 ને 4 વખત લખીશું એટલે 5 સરવાળો કેટલો થશે 20 તો 4 વખત શું આપેલું છે 5 ને બરાબર 1 2 3 ને 4 તો 4 અને 4 5 ને 5 4 વખત આપેલા છે 4 5 20 બરાબર તો અહીંયા બાળ મિત્રો આપણે દાખલા નંબર 1 વિશે અભ્યાસ કરી ગયા